સુરત ખાતે આવેલ તાપી નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે સુરતમાં આવેલ તાપી નદી બે કાંઠે વહે છે અને સૂર્યપુત્રી તાપી નદીનો અદભુત નજારો સામે આવ્યો છે. તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું. પાણીની આવકના પગલે તાપીમાં નવા નીર આવ્યા છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી તાપી નદીમાં આવ્યું છે, જેના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ડેમમાંથી 1.51 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નદીમાંથી દરિયામાં 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સુરત ખાતે આવેલ તાપી નદીને લઈ આ વિગતો સામે આવ્યું છે, જ્યાં તાપી નદી બે કાંઠે વહી રહી છે અને તેના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. જી રાબિયા, તાપી નદી બે કાંઠે વહી રહી છે, શું છે વધુ વિગતો? વ્યવહારિક છે કે સતત વરસાદ વહી રહ્યો છે, છાટી છાટી વરસાદ પણ છેલ્લા 3 કલાક યથાવત રહેવા પામ્યો છે, જેને લઈને નવા નીરની આવક ફરીકવાર થઈ છે. નવા નીરથી બે કાંઠે જે છે આ તાપી નદી હવે વહી ઉઠી છે. ડ્રોનથી જોવા જઈએ તો સૂર્યપુત્રી જે તાપી નદી છે ને, એનો અદભુત નજારો લોકો અત્યારે જોઈ રહ્યા છે. ત્યારે સુરતની જે તાપી નદીનું સૌમ્ય તેમજ જે રૌદ્ર સ્વરૂપ છે ને, એ દેખાઈ રહ્યું છે. કારણ કે તાપી નદી બંને કાંઠે વહી રહી છે, ઉપરવાસમાંથી જે રીતના પુષ્કળ પાણીની આવક થઈ રહી છે, એ પાણીની આવકને કારણે તાપી નદીની અંદર નવા નીર આવી રહ્યા છે. અને બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી કહી શકાય કે જે પાણી છોડવામાં આવી રહ્યું છે એ તાપી નદીની અંદર આવી રહ્યું છે, અને ઉકાઈ ડેમમાંથી 1.51 લાખ ક્યુસેક જે પાણી છે એ છોડાઈ રહ્યું છે. તાપી નદીમાંથી દરિયામાં 1.89 લાખ ક્યુસેક જે પાણી છોડાઈ રહ્યું છે, એને લઈને તાપી નદી હાલ 9 મીટરની સપાટી પર ચાલી રહી છે. જો કે કહેવા જઈએ તો જે તાપી નદીની બંને કાંઠે વહી રહી છે અને એના કારણે ક્યાંક નીચાણવાળા જે વિસ્તારો છે, શક્યતા છે કે તેમાં પાણી આવી શકે, પરંતુ તે પહેલા જ મનપા દ્વારા તમામ વ્યવસ્થાઓ જે છે એ કરી દેવામાં આવી છે. પાણી શહેરની અંદર નહીં પ્રવેશે તેને લઈને પણ કેટલીક કાળજીઓ લેવામાં આવી રહી છે. કેટલાક ગેટો પણ બંધ કરવાની પૂરી તૈયારી દર્શાવવામાં આવી રહી છે. હાલ જોવાઈ જશે કે સુરતની જે તાપી નદી છે એની અંદર નવા નીરની આવકને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આખો જે કોલવેનો પુલ છે એની ઉપર પાણીની એક ચાદર પથરાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જી જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર.